नमस्कार, हूँ प्रकाश रावल। बुलेटिन इंडिया विशेष कार्यक्रम एक मुलाकात में आपनु स्वागत है। आपनु ऑर्गेनाइजेशन में बदलाव लावो हो तो पहली शरत है कि लीडरशिप में लर्निंग कल्चर और बदलाव लावानी इच्छा शक्ति होवी जोईए, नहीं तो ट्रेनिंग खाली मात्र ने मात्र एक एक्टिविटी तरीके गणाशे। आवा ट्रेनिंग प्रोग्राम थी कोई बदलाव के कोई प्रोडक्टिविटी में फेरफार थशे नहीं। आज आपणे एक एवा मैनेजमेंट गुरु साथे मळीशुं के जो लाइफ और बिजनेस ने केवी रीते मैनेज करवू तेना माटे आपणे ट्रेनिंग आपे छे। पुष्पनजी नमस्कार। नमस्कार। व्यक्तिए सफल થવા માટે શું કરવું જોઈએ? પહેલા તો વ્યક્તિની સફળતાની એને પોતાની વ્યાખ્યા બનાવવી જોઈએ, કારણ કે મોટે ભાગે આપણે એવું સમજતા હોય છે કે સફળતા એટલે પૈસા। ઓફકોર્સ પૈસા મહત્વના છે અને હોવા જોઈએ, પરંતુ સફળતાની ડેફિનેશનમાં પ્રાયોરિટીમાં એ ન આવવું જોઈએ। તમારો શું ઇન્ટરેસ્ટ છે, તમને શું ગમે છે, તમને શું કરતા થાક નથી લાગતો, તમને શું કરવાનું અંદરથી એક પેશન છે, એક જનૂન છે, આ બધું વિચારીને તમારે તમારી સફળતાની વ્યાખ્યા બનાવવી જોઈએ। અને જો એ સફળતાની વ્યાખ્યા બનાવવી હોય તો તમારે સ્વોટ એનાલિસિસ કરવી પડે। તો તમે પરફેક્ટલી તમારી જાતે તમારી સ્વોટ એનાલિસિસ કરો તો 100% તમે તમારી સફળતાની ડેફિનેશન પણ બનાવી શકો છો અને સફળતાના માર્ગે પણ તમે જઈ શકો છો। કેટલા વર્ષો તમે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો? ટોટલ ગણું તો આ મારું 36મું વર્ષ છે। 35 વર્ષથી હું ઓલરેડી મારો બિઝનેસ કરું છું। છેલ્લા 11 વર્ષથી ટ્રેનિંગ આપું છું અને છેલ્લા 4 વર્ષથી એઝ એ બિઝનેસ ગ્રોથ હું બિઝનેસ પર્સનને એમના બિઝનેસમાં કેવી રીતે ગ્રોથ થાય એમની મેનેજમેન્ટ ટીમ સાથે એ પણ હું એમને ગાઈડ કરું છું। એટલે ઉદ્દીપક તરીકે, ઉદ્દીપક કેટાલિસ્ટ તરીકે હું 100% કરું છું। ટ્રેનરથી અત્યાર સુધીની તમારી જે ગ્રોથ છે એના વિશે થોડો પ્રકાશ પાડો। પહેલાં તો હું મારા બિઝનેસથી પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશ। 35 વર્ષમાં મેં ટોટલી 6 બિઝનેસ કર્યા, એમાં 2 સુપર ડુપર ફ્લોપ ગયા, સુપર ડુપર મેં લોસ પણ ખાધી। ત્રીજો બિઝનેસ જે મેં સૌથી પહેલો સ્ટાર્ટ કર્યો હતો એ બિઝનેસ મેં ગુડવિલથી વેચ્યો અને હવે હું 3 બિઝનેસ કરું છું। એમાંની એક મારી આ ટ્રેનિંગ કંપની છે, બીજી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે અને ત્રીજી આઉટડોર કેટરિંગ છે। તો જે મેં હું શીખ્યો કંપની કેવી રીતે લોસમાં જાય, કંપની કેવી રીતે ગુડવિલ પર તમે વેચી શકો, એન્ટ્રી ક્યારે કરો, એક્ઝિટ ક્યારે કરો, અને હવે એવા બિઝનેસ કરું છું કે જેમાં હું મારી જાતે મારી પ્રાયોરિટી ડિસાઈડ કરીને કામ કરું છું। શાહરૂખ ખાન કહે છે એમ કોઈ બિઝનેસ નાનો નથી, કોઈ બિઝનેસ નાનો નથી અને તમે બિઝનેસ કરો છો એ જ મોટી વાત છે, એટલે કોઈ પણ બિઝનેસ નાનો ગણો જ ના જોઈએ। ગુડવિલથી વેચ્યો, ધારો કે વચ્ચે 1-2 કંપની હતી, માત્ર બ્રાન્ડિંગ કર્યું, માત્ર બ્રાન્ડિંગ, અને માત્ર બ્રાન્ડિંગના આધારે કંપની 200 કરોડમાં વેચાઈ, જાણીતી આયુર્વેદિક દવાની કંપની છે। પ્રોડક્ટમાં શું છે, શું નહીં, દમ છે કે નથી એ નથી, તો આવું થઈ શકે છે? મે પોસિબલ, કારણ કે આ દાખલો જીવંત છે। જીવંત દાખલો હશે, તમે કઈ કંપનીની વાત કરો છો ખ્યાલ નથી, પરંતુ તમે એક વાક્ય કીધું કે પ્રોડક્ટમાં દમ નથી। જો પ્રોડક્ટમાં દમ ન હોય તો બ્રાન્ડિંગ થવું બહુ અઘરું છે, અને જો એ બ્રાન્ડિંગથી એ કંપની વેચે હોય તો એનું ભવિષ્ય થોડુંક ધૂંધળું મને લાગે છે। એટલે કદાચ ને કદાચ એની પ્રોડક્ટ સારી હશે જ, અને જે વ્યક્તિએ જે કંપનીએ ખરીદી હશે એ કદાચ જો પ્રોડક્ટમાં તમે જો કહો છો કે ખામી રહી ગઈ હશે તો એ ખામીને દૂર કરીને બ્રાન્ડિંગનો પરફેક્ટ ઉપયોગ કરશે કે જેથી એને પૂરેપૂરો એનો બેનિફિટ મળી શકે। રાઈટ રાઈટ। અત્યાર સુધી કંપનીઓ કેટલી અને કેટલા લોકોને તમે ટ્રેનિંગ આપી હશે? ટ્રેનિંગ તો મેં 10,000+ લોકોને આપી છે અત્યાર સુધી। મારા 8 ઓલરેડી અત્યારના બિઝનેસ કોચિંગના એસાઇનમેન્ટ ચાલી રહ્યા છે, અને આ પહેલાં 5-1 જણને મેં ઓલરેડી એમનું સેકન્ડ યર છે કે જે લોકો મારી સાથે અત્યારના કન્ટિન્યુઅસ જોડાયેલા છે। મેનેજમેન્ટ ગુરુ એટલે ખરેખર ગુરુની વ્યાખ્યા શું છે, કઈ રીતે તમે એને પાર પાડો છો? મને ખબર નથી આ મેનેજમેન્ટ ગુરુ શબ્દ ક્યાંથી આવ્યો, પરંતુ હું એવું માનું છું કે ગુરુ એટલે કોઈ પણ શીખવાડે, અને શીખવાનું દુનિયાની 1-1 જગ્યા પર છે, દરેક જગ્યા પર છે। જે માણસ પાસે જે ખાસિયત છે, જે એક્સપર્ટાઇઝ છે, એ વસ્તુ એ શીખવાડે છે। મારી પાસે મેનેજમેન્ટ કેવી રીતે વધારવું, બિઝનેસ કેવી રીતે ગ્રો કરવો, અને તમારી કંપનીમાં તમારા માણસ, કારણ કે ત્યાંના બેઝિકલી પ્રોબ્લેમ એ છે કે કંપનીને મોટું થવું હોય છે પણ બીકોઝ ઓફ સ્ટાફ, કારણ કે સ્ટાફ બહુ બદલાતો જાય છે અને એને કારણે બિચારા ગભરાતા હોય છે, તો આ જે મેઇન ઇસ્યુ છે એને હું કમ્પ્લીટ કરું છું। અને ગુરુ એ જ વ્યક્તિ છે કે જે શિષ્યની જે બી તકલીફ હોય એ દૂર કરી શકે છે,
એ જે અજ્ઞાનતામાં છે એને જ્ઞાનનો પ્રકાશ આપે એને ગુરુ કહેવાય. એટલે હું આવી રીતે મેનેજમેન્ટ ગુરુ તરીકે તમે કદાચ મને ગણી શકો. જી જી. કંપની, કંપનીના સંચાલકોને એવું થતું કંપની અમે ચલાવી છે, એમ્પ્લોઈઝને એવું થતું કે અમે છીએ તો કંપની ચાલે છે, આ બંને વચ્ચેની જે વાત છે તમે કઈ રીતે સરળતાથી પાર પાડો છો લોકો વચ્ચે? આ જ વસ્તુ પર હું કામ કરું છું, એટલે મને તમારો સવાલ બહુ જ ગમ્યો. કારણ કે હંમેશા એવું થાય છે કે બિઝનેસ ઓનર હોય છે એવું સમજે છે કે હું કંપની છે, મારી કંપની છે, એટલે હું ધારું તે થાય. અને મેનેજમેન્ટ હોય છે અથવા વર્કર હોય છે એવું માને છે કે અમે છીએ તો કંપની ચાલે છે, અમે નહીં હોઈએ તો શું થાય. પણ આપણે જેમ કહીએ છીએ કે ગાડાના બે પૈડા હોવા જોઈએ અને બંને પરફેક્ટલી હોવા જોઈએ, કારના ચારે ચાર ટાયરમાં પરફેક્ટ હવા હોવી જોઈએ, તો આ આ વાઇસા વર્ષા છે, બંનેને એકબીજાની જરૂર છે, એ એક સાથે જ જોડાયેલા છે. હા, ટીમ વર્ક જ છે. અને એને હું વિન વિન સિચ્યુએશન કહું છું. અને તમે જે કહો છો એ જ મેઇનલી હું કામ કરું છું કે પહેલા તો બિઝનેસ પર્સનની અંદરથી જે મેન્ટલ બ્લોક છે કે હું જ છું ને હું કહું એ પ્રમાણે જ મારા માણસો કરે, તો એ મેન્ટલ બ્લોક દૂર કરી અને મેનેજમેન્ટ અને મેનેજર્સ એ બંનેની વચ્ચે કેવી રીતે સુમેળ વધે, કેવી રીતે હાર્મોની વધે, એ જ હું પહેલાં એ લોકોની અંદર એ લોકોને કહું છું. અને પછી એ લોકોને ટ્રેન કર્યા પછી જ હું આગળના એસાઇનમેન્ટ એ લોકોના પૂરા કરી અને એ લોકોનો ગ્રોથ કરું છું. ખાસ કરીને જે કર્મચારી વર્ગ છે એને તમારો સંદેશ શું હોય છે? એટલે જે આ બિઝનેસ ગ્રોથ કોચિંગ છે એમાં સેકન્ડ પાર્ટ એ છે કે મેનેજમેન્ટ પર્સનને ટ્રેન આપ કરવાની. જે પ્રમાણે બિઝનેસ પર્સન જે છે, માલિક છે, પ્રોપરાઇટર છે અથવા તો સીઈઓ છે, એના માઇન્ડમાં જે મેન્ટલ બ્લોક હોય છે, એવી રીતે મેનેજર્સના માઇન્ડમાં પણ થોડા ઘણા મેન્ટલ બ્લોક્સ હોય છે કે હું મેનેજર છું એટલે મારી અંડર જે કામ કરે છે એ લોકો હું કહું એ પ્રમાણે જ ચાલે. તો એ મેન્ટલ બ્લોક પણ મારે એ લોકોની અંદરથી કાઢવો પડે છે કે એ લોકો છે તો તમે મેનેજર છો અને તમારું કામ મેનેજ કરવાનું છે. કારણ કે મેનેજર પાસે બે ઇશ્યુ મેઇન હોય છે, કે માણસ સારો નથી એટલે બધું કામ એ કરતા હોય છે, આઈધર એ માણસને બહુ બધી રીતે ઇરિટેટ કરતા હોય છે, ગરમ કરતા હોય છે, અથવા એ લોકોને ઓર્ડર આપતા હોય છે. તો આ બંને મેન્ટલ બ્લોક એ લોકોની અંદરથી હું કાઢવાનો પ્રયત્ન કરું છું મેનેજર્સની અંદરથી, કે તમારો હાર્મોનીથી તમે કેવી રીતે કામ કરો. તમારું કામ એ છે કે હું હંમેશા એક ઉદાહરણ પણ આપું છું જે તમને કહું કે તમે સેન્ડવિચ હોય કે બર્ગર હોય તો એની વેલ્યુ તમે કઈ રીતે ડિસાઈડ કરો? ઉપર પણ બ્રેડ છે, નીચે પણ બ્રેડ છે, મહત્વનું અંદર છે કે સ્ટફિંગ શું છે. તો એ રીતે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં મેનેજર્સનું ઇમ્પોર્ટન્સ બહુ છે. એ સ્ટફિંગ કેટલું તમે નાખો છો, કેટલી ચીઝ નાખો છો એના પર આધાર. એટલે મેનેજમેન્ટ સ્ટ્રોંગ હોવું જોઈએ, બહુ જરૂરી છે. મેનેજર્સ જે છે એની પાસે બધો પાવર છે, એને ઉપરથી પ્રેશર એબ્સોર્બ કરવાનું છે અને નીચે પ્રેશર ના જાય બફર તરીકે એને કામ કરવાનું છે. એટલે એ લોકોને પણ ખૂબ જ એમની મેન્ટાલિટી ચેન્જ થાય, એમની પોઝિટિવિટી કેટલી વધારે આવે અને હાર્મોનીથી કેવી રીતે કામ કરે એના માટે હું પાછી સેકન્ડ મારું એસાઇનમેન્ટ એ હોય છે કે મેનેજરને કેવી રીતે ટ્રેન કરવા. એટલે વિકાસ કરવો અને બંને બાજુનું પ્રેશર બી સહન કરવું. સહન કરવું, ઓફકોર્સ. એ પ્રેશર કુકરની સીટી જેવું છે કે કેટલું પ્રેશર બહાર નાખવું અને કેટલું અંદર રાખવું કે જેથી ખાવાનું પરફેક્ટલી પાકે, એ કામ મેનેજર્સનું છે. અને ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી ક્રુશિયલ. અને એ વસ્તુ હું મેનેજર્સને પણ કહું છું, બિઝનેસ ઓનર્સને પણ કહું છું કે આ વસ્તુનું તમારે પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. એની ઘણા બધા એસાઇનમેન્ટ છે જે એ લોકો પાસે હું. તમે જ તમારા સર્જક, તમારા પુસ્તકનું નામ છે, પુસ્તકમાં શું વિગતો શું છે ખાસ, લોકોએ કેમ વાંચવું જોઈએ? કારણ કે આ એક બેઝિક ફાઉન્ડેશન છે કોઈ બી લાઈફનું, કે તમે બિઝનેસ પર્સન હો કે જોબ કરતા હો, સ્ટુડન્ટ હો, દરેક માટે આ પુસ્તક એટલા માટે મહત્વનું છે કે આ ફાઉન્ડેશન છે. કે પહેલાં તો મારું પુસ્તકનું પહેલું પ્રકરણ એ છે કે જીવન જો કરવું હોય તો, જીવન તમારે બદલવું હોય તો તમારે તમારા વિચારો બદલવા પડશે. મારી કંપનીની બી ટેગલાઈન એ છે કે થોટ્સ ટુ બિલીફ ટુ એક્શન. વિચારો આપણી પાસે ઘણા હોય છે, દરેક વ્યક્તિને કરોડપતિ બનવું છે, દરેક વ્યક્તિને સક્સેસફુલ બનવું હોય છે, પણ કેમ નથી બનતા? તો એની સેલ્ફ બિલીફ નથી. તો સેલ્ફ બિલીફ કેમ નથી? કારણ કે એની પાસે નેગેટિવ થિંકિંગ છે. એટલા માટે મારું પહેલું ચેપ્ટર છે કે તમારા જો જીવન સુધારવું હશે તો વિચારો પણ સુધારવા પડશે. અને બીજું મારું ચેપ્ટર છે કે સક્સેસની ડેફિનેશન તમારે જાતે બનાવવી પડશે. તો જે આ માઇન્ડસેટ, પહેલા ચાર ચેપ્ટર એ છે કે તમારું માઇન્ડસેટ તમે પરફેક્ટ કરી નાખો અને પછી તમે આઉટર પર જાઓ. આપણે બધા જ કહે છે કે 90% તમારી અંદર જ ઇશ્યુ છે અને 90% તમારી અંદર જ પોટેન્શિયાલિટી છે. એટલે પર્વતની ટોચ ઉપર પહોંચતા પહેલા બેઝ કેમ્પ જે છે એ બહુ જરૂરી છે, પાયો મજબૂત કરવો પડે. એટલે આ પુસ્તક લખવાનું, કારણ કે અમારું બીજું પુસ્તક પણ બિઝનેસ પર્સન માટે આવશે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં, એ પહેલા લખવાનું કારણ જ હતું કે લોકોને ખ્યાલ આવે કે
કોઈ પણ વસ્તુ કરી હોય, લાઈફમાં સક્સેસફુલ જવું હોય, આઈધર ઇન બિઝનેસ, આઈધર ઇન જોબ, આઈધર ઇન એની સેન્ટર, તો તમારું ફાઉન્ડેશન મજબૂત હોવું જોઈએ. અને તમે આ બુક વાંચશો અને બહુ સિમ્પલ ગુજરાતીમાં બહુ બધી એક્સરસાઇઝ સાથે આપેલી છે કે જેથી લોકો સરળતાથી એને પોતાના ઉપયોગમાં લઈ શકે. જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ? જીવનનું લક્ષ્ય દરેક વ્યક્તિનું અલગ અલગ હોવું જોઈએ. એટલે કે લક્ષ્ય નક્કી કરવું એ બહુ મહત્વની વસ્તુ છે. અને લક્ષ્ય નક્કી કરવા માટે તમારા માટે શું જરૂરી છે, કારણ કે લક્ષ્ય શું હોવું જોઈએ એ ઇન્ડિવિજ્યુઅલી કોઈ પર્સન કોઈને ન કહી શકે, એનું પોતાનું જ હોવું જોઈએ. તમારી વાત કરીએ, હા, તો મારી વાત કરીએ તો પહેલાં મારું લક્ષ્ય એ હતું કે મારે એક બિઝનેસ કરવો છે અને હું બિઝનેસ પર્સન બન્યો. પણ પછી મેં મારી પોતાની સોટ એનાલિસિસ કરી. જ્યારે હું પણ બિઝનેસ કરતાં કરતાં ટ્રેનિંગ શીખતો હતો, ટ્રેનિંગ લેતો હતો, ત્યારે મને ખબર પડી કે સોટ એનાલિસિસ કરવી પડે. અને જ્યારે મેં સોટ એનાલિસિસ કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારું બિઝનેસ કરતાં મારું ટીચિંગમાં, શીખવાડવામાં અને મારો કન્વિન્સિંગ પાવર સારો છે, કે જેથી હું એ સેક્ટરમાં, એ ફિલ્ડમાં હું બહુ સક્સેસફુલ જઉં. અને ધીરે 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 હું ડાયવર્ટ થઈને એક ટ્રેનર અને પછી એ બિઝનેસ કરો. એટલે મારું કહેવાનું એ જ છે કે તમે એક લક્ષ્યાંક નક્કી કરો, પણ ત્યાં સુધી પહોંચતા દરમિયાન તમારી અંદર જે જે ચેન્જીસ આવે તમે એનો એક રિવ્યૂ કરો, પછી તમે નક્કી કરી શકો લાઈન ઓફ એક્શન. યસ સર, પ્રકાશભાઈ આ બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે મેં જે અગાઉ વાત કરી સોટ એનાલિસિસ, આ સોટ એનાલિસિસ મેનેજમેન્ટ બુકમાં પણ લખ્યું છે અને સક્સેસફુલ પર્સન પણ આ વસ્તુ કરે છે. પણ એવરી 6 મંથ તમારે તમારી પોતાની સોટ એનાલિસિસ કરવાની છે. અને દર 6 મહિને દરેક વ્યક્તિની સોટ એનાલિસિસમાં થોડા થોડા ચેન્જીસ આવે. આજે મારી સ્ટ્રેન્થ છે કદાચ કાલે વીકનેસ પણ બની જાય, અને હું વીકનેસ પર કામ કરું તો એ મારી સ્ટ્રેન્થમાં પણ કન્વર્ટ થઈ જાય. એટલે આ કામ કરવું દરેક વ્યક્તિએ જરૂર છે. અને સક્સેસફુલ પર્સન જો બનવું હોય તો આ એનાલિસિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે હમણાં કીધું કે ભાઈ 3 બિઝનેસ તમે કરી રહ્યા છો, મેનેજમેન્ટ ગુરુ તરીકે તમે બીજાને બી સલાહ આપી શકો છો, તમારી કંપની બી સલાહ આપનારી છે. તો આ 3 બિઝનેસ તમારા પોતાના જે એ સફળ રીતે ચાલે છે એના પાછળનું તમારું રહસ્ય કઈ રીતે તમે અમલ કરો છો? એનું એક મહત્વનું કારણ છે એ તમને જણાવું કે બિઝનેસ કોઈ પણ કરવો હોય તો બિઝનેસમાં 6 એક ડિપાર્ટમેન્ટ છે. એ 6 ડિપાર્ટમેન્ટને તમે એટલા ઇન્ડિપેન્ડન્ટ કરી દો અને ઇન્ટરડિપેન્ડન્ટ કરી દો કે તમારે ખાલી રિપોર્ટિંગ સિસ્ટમ જ લેવાની છે. રાઈટ. અને જો તમે પરફેક્ટલી રિપોર્ટિંગ સિસ્ટમ લો અને ખાલી તમે તમારા બિઝનેસ પર્સનના જે 6 વર્ટિકલ્સ એને પરફેક્ટલી જો તમે ગાઈડ કરો તો તમારો બિઝનેસ તમારા વગર જ ચાલી શકે. અને જગદીશ જોશી કરીને એક મેનેજમેન્ટ ગુરુ છે, એનું એક સરસ વાક્ય છે કે ઇફ યુ વોન્ટ ટુ ડૂ અ બિઝનેસ યુ હેવ ટુ મેનેજ યોર પીપલ નોટ યોર બિઝનેસ, એન્ડ યોર પીપલ વિલ મેનેજ યોર બિઝનેસ. રાઈટ. એટલે તમે જો તમારી મેનેજર્સ એ લોકોને જો પરફેક્ટ ટ્રીટમેન્ટ આપો, પરફેક્ટ ગાઈડલાઇન્સ આપો, પરફેક્ટ હેલ્પ કરો, તો તમારો બિઝનેસ ઓટોમોડ પર હંમેશા ચાલુ રહે છે. ઘણી વખત ઘણા મેનેજર હોય પોતે જ મેનેજ કરવા બેસી જતા હોય છે, એમને કામ લેવાના બદલે પોતે કામ કરવા માંડે છે, તો એની અસર શું થાય? પ્રકાશભાઈ આવું 90% મેનેજર્સમાં જોયું છે કે હું એની પાછળ સમય બગાડું, એના કરતાં વધારે હું જ કામ કરી દઉં તો વહેલું પતશે, આવી એક મેન્ટાલિટી હોય છે. અને ત્યારે જ મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે એ વસ્તુ, એનો મેન્ટલ બ્લોક કાઢવો બહુ અઘરો છે. અને હું એના પર જ કામ કરું છું કે જો તમે જ એક માણસનું કામ કરશો તો પછી તમે મેનેજર કેવી રીતે. અને મેનેજર ધેટ મીન્સ કે યુ હેવ ટુ મેનેજ ધ પીપલ, તમારે કામ નથી કરવાનું. એક સરસ એવી હતું કે ભાઈ ઝાડુ વાળવું બહુ ઇઝી છે પણ ઝાડુ વળાવવું બહુ અઘરું છે. એ પ્રમાણે મેનેજરની જોબ જ એ છે કે એને કામ કેવી રીતે કરવું. એની પણ ઘણી બધી સિસ્ટમ છે અને બહુ ઇઝી સિસ્ટમ છે જે એ લોકોની સાથે હું ડે બાય ડે એ લોકો સાથે ઇન્ટરેક્શન કરીને એ મેથોડોલોજી એમને હું શીખવાડું છું અને એમને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાની એ સમજાવું પણ. એટલે એ તમારી જે પદ્ધતિ છે લોકોને કામ કરતા શીખવવાની, એ કોચ તરીકે તમે કેવી રીતે સક્સેસફુલી નિભાવો છો? એ આખી આખી મેથોડોલોજી છે કે એ લોકોને એક ટ્રાયલ કાપીએ કે ભાઈ પર્ટિક્યુલરલી આ હું કહું છું એમ તમે કરો, અને 1 વીક 2 વીક તમે ટ્રાય કરો અને તમને શું રિઝલ્ટ મળે છે તમે કહો. તો પહેલા 2-4 દિવસ તો મેન્ટલ હર્ડલ્સને કારણે એ લોકો નથી કરતા, પછી ધીરે 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 હું ફોલોઅપ લઉં એટલે એ લોકોને એમ થાય કે ચલો કરવું જ પડશે, અને એ લોકો કરે છે. અને 14-15 દિવસે એ લોકો સામેથી મને ફોન કરીને કહે છે કે સર તમે કીધેલું એનું ઘણું સારું રિઝલ્ટ આવ્યું, મને હવે બીજી કોઈ ટ્રીક બતાવો. કારણ કે પેલી દ્રઢ માન્યતા એક મગજમાં થઈ ગઈ હોય એટલે નવી વસ્તુ ફોલોઅપ કરવી બહુ અઘરી જ પડતી હોય છે. બહુ અઘરી છે. શું છે, એક પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું, સફળતા માટે માણસમાં પાયાની જરૂરિયાત શું છે? પાયાની જરૂર તો પહેલી જે મેં કીધું એ પ્રમાણે એમના વિચારો, એમની સેલ્ફ બિલીફ હોવી જોઈએ. રાઈટ.
એના પછી જે વસ્તુ છે કે એક સેલ્ફ ડિસિપ્લિન હોવી જોઈએ, એની પાસે ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ. ત્યાં સુધી કોઈ પણ વસ્તુ, તમે બિઝનેસ પર્સન છો યા તમે જોબ કરો છો કે કાંઈ પણ કરો છો, તો મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારું ડિસિપ્લિન હોવું જોઈએ, શિસ્તબદ્ધ હોવી જોઈએ. તમે ટાઈમસર પહોંચવું જોઈએ. તમારે જે બી જ્યાં પણ તમે કામ કરો છો ત્યાં તમારે રૂલ્સ રેગ્યુલેશન કરવા જોઈએ. તમે જોશો તો અત્યારના ઇન્ડિયામાં પણ જે પહેલાં જે કંઈક મેન્ટાલિટી હતી એમાં પણ કેટલો બધો ફેરફાર આવ્યો, કેટલી બધી ડિસિપ્લિન્સ આવી છે. તો એ રીતે તમે જ્યાં પણ કામ કરો છો, ઇવન ઘરમાં પણ તમારે તમારી એક ડિસિપ્લિનની સિસ્ટમ્સ હોય એને તમારે ફોલો કરવી પડે. સેકન્ડ વસ્તુ જે છે એ ટાઈમ મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને હું હંમેશા એક એવું કહું છું કે એને 5 મિનિટ ટેકનિક કહું છું, કે 5 મિનિટ ટેકનિક શું છે કે તમારે કોઈ પણ જગ્યાએ પહોંચવું છે તો એ તમે 5 મિનિટ પહેલાં પહોંચો તમારા એક્સપેક્ટેડ ટાઈમ કરતાં પહેલાં. અચ્છા. અને તમે જે કામ કમ્પ્લીટ કરવાના છો જે તમારું ટાઈમ ટેબલ છે એ પ્રમાણે એમાં 5 મિનિટ પહેલાં કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરો. હવે ધીરે ધીરે તમને આ 5 મિનિટની હેબિટ પડી જાય છે, તો 5+5ની હેબિટ પાડો. અને એટલીસ્ટ તમે જો દિવસમાં આવી હેબિટ પાડશો તો તમે દિવસનો 1 કલાક મિનિમમ બચાવી શકશો ધીરે ધીરે પ્રેક્ટિસ કર્યા પછી. અને એ પ્રેક્ટિસ કરીને એ બચાવેલો કલાક તમે તમારા સેલ્ફ ડેવલપમેન્ટમાં વાપરી શકશો. એટલે તમે તમારા સવાલના જવાબમાં કે એક ડિસિપ્લિન વેરી ઇમ્પોર્ટન્ટ છે, કે ટાઈમ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એક તમારી માઇન્ડસેટ જે પોઝિટિવ માઇન્ડસેટ હોવું જોઈએ. એવા કહેવાય છે કે 2 ગ્રોથ માઇન્ડસેટને એક સ્ટેટિસ્ટિક માઇન્ડસેટ છે. તો ગ્રોથ માઇન્ડસેટ તમારું હોવું જોઈએ, હંમેશા તમારી અંદર એક ક્રિએટિવિટી હોવી જોઈએ કે શું નવું કરું શું નવું કરું. અને જ્યારે પણ કોઈ નેગેટિવ વિચાર આવે છે તેને તમે જલ્દી બહાર કેવી રીતે કાઢી શકો એ મેથોડોલોજી તમારે શીખવાની છે. એ પણ એક ડિસિપ્લિનની અંદર જ આવે, છતાં પણ તમારે એ તમારું માઇન્ડ હંમેશા ગ્રોથ માઇન્ડસેટમાં છે કે નહીં. રાઈટ. અને એના માટે જરૂરી એ છે કે તમારે સરાઉન્ડિંગ, તમારી આજુબાજુના મિત્ર વર્તુળ છે, તમારા રિલેટિવ્સ છે, આ લોકો કઈ પ્રકારના છે. જો એ નેગેટિવ થિંકર હોય અથવા તો એમને લાઈફમાં કાંઈ આગળ વધવું ના હોય એવી મેન્ટાલિટી ના હોય તો એવા વ્યક્તિથી દૂર રહો. તમારી આજુબાજુ એક સરાઉન્ડિંગ એવું રાખો કે જે હંમેશા પોઝિટિવિટી સાથે જ રહેતા હોય, એ હંમેશા ખુશખુશાલ જ હોય, એમના મોડા પર હંમેશા એક ચમક જ અલગ દેખાતી હોય. તો આ ચમકના વાઇબ્રેશન પણ તમારી અંદર આવશે અને તમે પણ એક અંદર એક અલગ ઉર્જા તમે એમાં અનુભવી શકશો. તો આ બધી વસ્તુ બહુ મહત્વની. તમે કીધું એમાં વસ્તુ એ છે કે ટાઈમ મેનેજમેન્ટ, કારણ કે 10 માંથી 8 જણા મળે તો એમ કે મારે ઘણું બધું કરવું છે પણ સમય નથી, મેઇન વસ્તુ એ છે. તો તમે મેનેજ જે રીતે કીધું એ પ્રમાણે મેનેજ કરો તો તમારી પાસે સમય પૂરતો છે. હા, એટલે આના માટે હું એક એક્સરસાઇઝ કરાવું છું ટાઈમ મેનેજમેન્ટનું જ્યારે બી હું ટ્રેનિંગ લઉં ત્યારે. અને દરેક પાર્ટિસિપન્ટ પાસે એક્સરસાઇઝ કરાવ્યા પછી એ લોકો ખુદ માને છે કે દિવસમાં અમે 2 થી 4 કલાક વેસ્ટ કરીએ છીએ. અને હું ત્યારે એ જ કહું છું કે જો તમે 2 થી 4 કલાક વેસ્ટ ક્યાં કરો છો એ પહેલાં ફાઇન્ડ આઉટ કરો. રાઈટ. અને એ 2 થી 4 કલાકમાંથી 1 કલાક એટલીસ્ટ તમારા સેલ્ફ ડેવલપમેન્ટ માટે આપો અને એટલીસ્ટ 1 કલાક તમારા ફેમિલી માટે આપો. જો તમે આ 2 વસ્તુ કરો તો પાછી અગેન એન્ડ અગેન તમે તમારી લાઈફમાં ડિસિપ્લિન આવી જશો, તમારી આજુબાજુ એક પોઝિટિવ એન્વાયરમેન્ટ આવી જ જશે. એટલે ટાઈમ મેનેજમેન્ટ કોઈ પણ કાર્યમાં બહુ જ મહત્વની વસ્તુ છે અને એ કરવી જ જોઈએ. કોઈ પણ મેનેજમેન્ટમાં તમે કીધું એમાં મહત્વની વસ્તુ એવું છે કે ભાઈ સ્ટ્રેસથી બચવા માટે શું કરવું માણસ, કારણ કે કોમ્પિટિશન આવે છે એટલે સ્ટ્રેસ આવે જ છે. આ પણ એક બહુ સરસ સવાલ છે અને મોટે ભાગે હું જે કંપનીમાં જઉં છું એ લોકો મને હંમેશા એક આગ્રહ કરે છે કે તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે ટ્રેનિંગ આપો અને અમારા મેનેજરને શીખવાડો કે એની નીચે એના સબઓર્ડિનેટ સ્ટ્રેસમાંથી રિલીઝ કેવી રીતે થાય એ હું એમને કહું છું. એ લોકો હંમેશા મારી પાસે આગ્રહ રાખે છે. ત્યારે હું એક જ વસ્તુ કહું છું કે સ્ટ્રેસ ક્યારે આવે છે, જે અગાઉ આપણે વાત કરીએ પ્રમાણે સફળતાની તમે વ્યાખ્યા નથી બનાવી, તમને ખબર જ નથી કે તમારે લાઈફમાં સક્સેસ તમારા માટે શું છે. તમે ખોટા જગ્યા પર ખોટા બિઝનેસમાં જતા રહ્યા છો કે જે તમારું પેશન જ નથી, તમારી તમને ઈચ્છા થતી જ નથી. સારો સેલરી મળે એટલે તમે ત્યાં જતા રહ્યો, અથવા બીજા કોઈ બિઝનેસ કરે છે એટલે તમે ત્યાં એ બિઝનેસ કર્યો, આ બિઝનેસ બહુ અત્યારના માર્કેટમાં ચાલે છે એટલે તમે બિઝનેસ કર્યો. પણ એ મહત્વનું નથી, તમને ઇન્ટરેસ્ટ છે કે નહીં, તમને ઇન્ટરેસ્ટ છે એ તમે કેવી રીતે જાણશો. તો એ મહત્વની વસ્તુ છે કે તમે એવું કયું કામ છે કે જે તમે વગર થાકે કર્યા કરો, તમને કોઈ ઓછા પૈસા આપે અથવા પૈસા ન આપે તો પણ તમે એ કાર્ય કરો. એવું કયું કાર્ય છે કે જે તમે અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને પણ કહે કે આ કાર્ય તમારે કરવાનું છે અને તમે એટલા જ સ્ફૂર્તિથી ઉઠીને તમે જો એ કામ કરો તો એ કામનું મહત્વ છે. જો તમે એવા કામ કરશો તો પહેલી વસ્તુ સ્ટ્રેસ નથી. તમારો જે પ્રશ્ન છે કે મેનેજર્સને હું આ વસ્તુ જ કહું છું કે તમારી નીચે જે બી સબઓર્ડિનેટ છે એ લોકોને કયું કામ ગમે છે એ તમે પહેલાં ડિસાઇડ કરો.
એ ફાઇન્ડ આઉટ કરો અને એ પ્રમાણે એમને જોબ આપો કે જેથી એમને મનગમતું જો કામ મળી જશે તો એ લોકો તમારી કંપનીમાં લાંબો સમય ટકી શકશે. આપણે ત્યાં મોસ્ટ ઓફ એવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે ડૉક્ટર છે જે પ્રોફેશનલ છે એ લોકો જ એમના વ્યવસાયમાં છે, બાકી જે ભણ્યા છે એ સિવાયનું જ બધા કરતા હોય છે, એ જ કરતા હોય છે. અને એમાંના ઘણા બધા વ્યક્તિઓને તમે પૂછો, તમે ઇવન આપણા સ્પોર્ટ્સનું પણ કોઈ ઉદાહરણ લઈ લો, કોઈ ક્રિકેટરનું ઉદાહરણ લઈ લો અથવા તો કોઈ સેલિબ્રિટીઝનું ઉદાહરણ લો, તો એ લોકો પણ એમ કહે છે કે અમે લોકોએ કર્યું હતું ત્યારે કરવું છું ખબર જ નહોતી અને પછી અમને આમાં ઇન્ટરેસ્ટ પડ્યો અને અમે સતત ને સતત મહેનત કરતા ગયા અને એમાં અમે સક્સેસ ગયા. અને આ બાબતમાં પ્રકાશભાઈ એક વસ્તુ તમારા માધ્યમથી હું એ કહેવા માંગીશ કે કોઈ પણ કામ ઇઝી નથી, સફળ થવું સક્સેસ જવું એ બહુ ઇઝી નથી. અને હું ઘણી વાર મારી ટ્રેનિંગમાં અને મને જ્યારે કોઈ પબ્લિક સ્પીકિંગમાં બોલાવે છે ત્યારે આ વસ્તુ કહું છું કે તમને કોઈ વ્યક્તિ સફળ લાગે, તમને એમ લાગે આ પર્સન સક્સેસફુલ છે અને તમારે એ પર્સન જેવું સક્સેસફુલ બનવું છે તો પહેલાં એ પર્સનને મળજો અને એને કહેજો કે તારી અનસક્સેસફુલ, તારી પાછળની જિંદગી જે છે જે અનસક્સેસફુલ હતી એ વિશે મને જણાવો. રાઈટ. અને જ્યારે તમને ખબર પડશે કે આ વ્યક્તિ સફળ થવા માટે કેટલી નિષ્ફળતાનો સામનો કર્યો, નિષ્ફળતા મળી, કેટલી બધી વેદનામાંથી, કેટલા બધા ડિપ્રેશનમાંથી ઊભા થઈને અહીંયા આવ્યા છો, અને જો તમને લાગે કે એ ડિપ્રેશન એ પેઇન તમે સહન કરી શકો છો તો જ તમારે એ સફળતાના રાહે તમે જઈ શકો છો. આજના યુવાનો માટે શું સંદેશ છે તમારો? યુવાનોને તો પર્ટિક્યુલરલી ઇન્ડિયન યુવાનોને તો એક જ વસ્તુ કહીશ કે યુ આર ધ લકીએસ્ટ પર્સન ઇન ઓન ધીઝ પ્લેનેટ. આજે ગવર્મેન્ટ પણ, સરકાર પણ, એન્વાયરમેન્ટ પણ ઇન્ડિયાના સપોર્ટમાં છે. કોઈ પણ વ્યક્તિને એન્ટરપ્રિનર બનવું હોય તો દરેકે દરેક વસ્તુ ઇઝીલી અવેલેબલ છે. ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ પણ એવી છે, ગવર્મેન્ટની એવી બધી ઓર્ગેનાઇઝેશન છે બી કે તમને એન્ટરપ્રિનર બનવા માટે આપશે. હું એન્ટરપ્રિનર છું એટલે એ બાબતે વધારે વાત કરીશ. બેંક છે, ઘણા બધા ઇન્વેસ્ટર છે કે જે તમારામાં ઇન્વેસ્ટ કરી શકે એમ છે. અને મેઇન યુવાનોને એક વસ્તુનો સંદેશ આપીશ કે જે અગાઉ આપણે ટાઈમ મેનેજમેન્ટની વાત કરી કે 2-4 કલાક તમારા બગડે છે તો તમે ક્યાં વેસ્ટ કરો છો, તો મોટે ભાગે સોશિયલ મીડિયા પર. તો સોશિયલ મીડિયામાં પણ એ તમારો સમય તમારા સેલ્ફ ડેવલપમેન્ટ માટે, કારણ કે એવરીથિંગ ઇઝ અવેલેબલ. ફોર એક્ઝામ્પલ, હું પણ ઘણી બધી વસ્તુ યુટ્યુબ પરથી શીખું છું, હું ઘણી બધી ઇન્ટરનેટના કોર્સ કરું છું અને એનાથી શીખું છું. તો આવી રીતે તમારું સેલ્ફ ડેવલપમેન્ટ પણ તમે ત્યાંથી કરજો. અને ત્રીજી અને મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે લાઈફમાં શીખવાનું ક્યારેય બંધ ના થાય. કોઈ પણ દિવસે એવું એક આજીવન વિદ્યાર્થી, આજીવન વિદ્યાર્થી અને એક એવી વાર્તા હતી જે મારા પપ્પાએ બહુ નાના હતા ત્યારે કીધેલી કે એક પ્રિન્સિપલને એક જણ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થઈ જાય છે અને પગે લાગીને કહે છે કે સર મને આશીર્વાદ આપો, આજે મારું ભણવાનું પતી ગયું. તો કે બેટા તને આશીર્વાદ તો આપવા જ પડશે, કારણ કે તારું ભણવાનું તો બહુ જલ્દી પત્યું, બાકી હજી પ્રિન્સિપલ હજુ મારું ભણવાનું તો ચાલુ જ છે. તો લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ અને તમે લાઈફમાં દરેક સ્ટેજે કંઈક ને કંઈક નવું જોજો. અને સર એટલા માટે હું એક ઉદાહરણ પણ આપું છું કે લાઈફ ઇઝ અ ટ્રેડમિલ, જિંદગી છે ને એ ટ્રેડમિલ જેવી છે. જો ટ્રેડમિલ પર તમારે એની એ જ જગ્યા પર ઊભા રહેવું હોય તો પણ તમારે ટ્રેડમિલની સ્પીડે ચાલવું પડશે અને આગળ વધવું હોય તો એનાથી વધારે. તો જિંદગી એટલી બધી ફાસ્ટ ચાલી રહી છે ને કે તમારે એની સ્પીડમાં ચાલવા માટે પણ તમારે ચાલવું પડે. અત્યારના તમે કાચબાની કે સસલાની વાર્તા લઈને જો ચાલો તો એ પોસિબલ નથી. તમારે ઘણી વાર કોઈનો સપોર્ટ પણ લેવો પડશે, કોઈક વાર કોઈનાથી વધારે આગળ બી જવું પડશે. અને એટલા માટે તમે સેલ્ફ કોમ્પિટન્ટ કેવી રીતે બની શકો ને એના પર હંમેશા ધ્યાન આપજો. અને એટલે જ હું વારંવાર એકની એક વસ્તુ કહીશ કે તમારે હંમેશા શીખવું જ પડશે લાઈફમાં. ઉબેરથી માંડી ઓલાથી માંડીને અનેક કંપનીઓ છે જેમને પોતાનું 1 પણ રૂપિયાનું રોકાણ નથી, છતાંય 1 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હોય એ રીતના વર્તે છે. ઇન્ડિયામાં ઘણા બધા સ્ટાર્ટઅપ ચાલુ થયા છે, ઘણા બધાને કરવું છે, એમાં અવરોધો આવતા હોય છે, ક્યાં અટકી જાય છે યુવાનને, ક્યાં માર્ગદર્શન મળવું છે? એટલે પહેલાં તો તમે જે ઉબેરની ને ઓલાની વાત કરી તો અત્યારના કોન્સેપ્ટ વેચાય છે. રાઈટ. એક જમાનો એવો હતો કે આપણે એવું માનતા હતા કે હાર્ડ વર્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ, પછી પાછું નવી ડેફિનેશન આવી કે સ્માર્ટ વર્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ. પણ હું માનું છું ત્યાં સુધી કે હવે જે એરા છે, જે સમય છે, એમાં હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક બંને જોઈએ. તમે કયો કન્સેપ્ટ લઈને આવો છો અને કોન્સેપ્ટ લીધા પછી કોન્સેપ્ટ વેચાવ નથી, એના પછી પણ તમારે મહેનત અપગ્રેડ કરવું પડશે, અપગ્રેડ કરવું પડશે. સેકન્ડ વસ્તુ એ છે, તમે જે પ્રશ્ન પૂછ્યો કે ઘણા સ્ટાર્ટઅપ કરે છે પણ અટકાઈ જાય છે, કારણ કે બેઝિકલી જે કીધું એ લોકોની કોમ્પિટન્ટ વસ્તુમાં એ લોકો ઇન્વેસ્ટ નથી કરતા,
એમની મહેનત કન્સિસ્ટન્ટ નથી હોતી, અને ત્રીજી વસ્તુ કે આવા ઘણા બધા કેસ મારી પાસે આવ્યા છે, એટલે હું અનુભવથી કહું કે સ્ટાર્ટઅપ જ્યારે મારી પાસે આવે ત્યારે પહેલો સવાલ મને પૂછે છે કે સર તમે ફંડિંગ કરી આપો છો, ત્યારે હું એમને એ જવાબ છું કે હું ફંડિંગ નથી કરી આપતો, પણ ફંડિંગ કરવા માટે કઈ વસ્તુ જરૂરી છે એની કેપેસિટી તમારી અંદર હું આપી શકું છું. એટલે ફંડિંગ લેતા પહેલાં આ પણ એક યુવાનોને કહેવા જેવું છે કે સ્ટાર્ટઅપ કરવું બહુ ઇઝી છે, ગવર્મેન્ટની એટલી બધી સ્કીમ છે કે તમને કદાચ સ્ટાર્ટઅપના પૈસા પણ મળી જશે, પરંતુ તમે કોમ્પિટન્ટ છો કે નહીં, તમે એ એ જે બિઝનેસ કરો છો એ કન્સિસ્ટન્ટલી કરી શકશો, કન્ટિન્યુઅસ કરી શકશો, તમે થાક્યા વગર કરી શકશો, એ પહેલાં ડિસાઇડ કરો. રાઈટ. અને એ ડિસાઇડ કર્યા પછી તમે એ જો ફંડિંગ લેશો તો એ ફંડિંગનો ઉપયોગ થશે, બાકી લોન તો મળી જશે અને બેંક કમાશે, ઇન્વેસ્ટર કમાશે, પણ તમારું શું એ મહત્વનું છે. એટલે પહેલાં ઘણી બધી મહેનત કરવી પડે છે, પછી ફંડિંગ પાછા આવે છે. એ એમને કોન્સેપ્ટની તમે વાત કરી, અત્યારે કોન્સેપ્ટ એક એવો ચાલે છે કે ભાઈ માંદી કંપની હોય અને એને ટેક ઓવર કરી અને ઝડપથી પુશઅપ કરી અને એના દ્વારા કમાવું, એ કયા પ્રકારનો કોન્સેપ્ટ કેવો છે એમાં? એટલે જ્યારે તમે કહો છો એ માંદી કંપની, જે વ્યક્તિ જે કંપની લે છે એનું મેનેજમેન્ટ બહુ જ પરફેક્ટ હોય છે, એની પાસે મેનેજમેન્ટ પાવર હોય છે, એની પાસે એક સિસ્ટમ્સ હોય છે, અને હું બિઝનેસ ગ્રોથ કોચ જો છું એમાં એ જ વસ્તુ કરાવું છું કે સિસ્ટમ ડેવલપ કરાવું છું, અને સિસ્ટમ એક એવી વસ્તુ છે કે જે લોંગ ટર્મ ચાલતી હોય છે. એટલે કોઈપણ, કારણ કે ઇન જનરલ કોઈપણ બિઝનેસ કરો અમુક બિઝનેસની સિસ્ટમ સેમ જ હોય છે, તો એ સિસ્ટમ્સ એમને ખબર હોય છે, એના માટે જે બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈતું હોય છે એ એમની પાસે હોય છે. અને જ્યારે માંદી કંપની હોય છે એની પાસે પ્રોડક્ટ હોય છે, જ્યારે મેનેજમેન્ટ હોય અને પ્રોડક્ટ હોય બંને વસ્તુ ભેગી થાય તો 110% થાય, અને માંદી કંપની એટલે જ થાય છે કારણ કે એની પાસે મેનેજમેન્ટ પાવર નથી, અને આ લોકો એટલે જ સક્સેસફુલ છે કે એમની પાસે મેનેજમેન્ટ, એટલે બંને ભેગા થઈને એક મર્જ થઈને એક સારી કંપની બની શકે છે. એક મુલાકાત કાર્યક્રમમાં પુષ્પેશ પાઠકજી પાસેથી બિઝનેસ અને લાઈફમાં કેવી રીતે મેનેજ કરવું તે આપણે જાણ્યું. આવા જ એક બીજા પ્રતિભાશાળી વ્યક્તિ સાથે એક મુલાકાતમાં ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.